બારડોલીના ઉવા ગામ ખાતે એક કાર નહેરમાં ખપકી હતી ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવતા બે ના મૃતદેહ મળી આવ્યા હતા એક જ પરિવારના ભાઈ બહેનનું મોત નીપજ્યું હતું જ્યારે કાર ડ્રાઈવર પિતા નહેરમાં તણાઈ ગયા હોવાની સંભાવનાને લઈને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ બારની વિદ્યાર્થીની પ્રેક્ટિકલની પરીક્ષા આપવા જતાં આ અકસ્માત નડ્યો હતો મળતી માહિતી પ્રમાણે બારડોલિયા મઢી ખાતે આવેલા ચંપા ફળિયામાં શશિકાંતભાઈ ધનસુખભાઈ પરમાર પરિવાર સાથે રહે છે દીકરી ઉર્વી બારડોલીની જે એમ પટેલ વિદ્યાલયમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી જ્યારે દીકરો યશ ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો આજે ઉર્વીની બોર્ડની પ્રેક્ટિકલની પરીક્ષાઓથી કારને લઈને નીકળ્યા હતા દરમિયાન સ્ટીયરિંગ પરથી કાવ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી આસપાસથી દોડી આવેલા લોકોને ફાયરને જાણ કરી હતી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને નહેરમાંથી બહાર કાઢી હતી જેમાં ઉર્વી અને યશના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે શશિકાંતભાઈ તળાઈ ગયા હોવાની સંભાવનાને લઈને નહેરમાં શોધખોળ ચાલી રહી છે